मैं माधव दर्शन मित्र, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। राजकोट लोकसभा प्रत्याशी पुरुषोत्तम रूपाला ने सूरत का दौरा किया। रूपाला सूरत के प्रसिद्ध रिया धाम मंदिर में माता जी का दर्शन करें। माता जी का आशीर्वाद लेने के बाद पुरोधाओं के साथ भोजन करें। रूपाला ने सूरत में पाटीदार समुदाय के नेताओं का संपर्क शुरू किया। गोपिन गांव में रात्रि सम्मेलन में भी यह कार्य चालू रहा। राजकोट में छत्र समुदाय के विरोध करने वाले लोगों से रूपाला जाकर के मिले और पाटीदारों को साधने की कोशिश की। चालो बजाने। मैं मने कौन है शोधी ने तमारी पे होए मैं। चलो चलो पे। आज सूरत खाते समग्र राजकोट लोकसभा मत विस्तार माथी अलग अलग गामना लोको जे अहीं स्थायी थया होय एवा दरेक ज्ञाति दरेक समाजना लोकोने मळवा माटेनो आदरणीय राजकोट लोकसभाना उम्मीदवार रूपाला साहेबनो આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે। અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે। ગોષ્ઠી રાખી છે અને आप सौना माध्यम थी हूँ डॉक्टर भरत बोगरा प्रदेश भाजपा उपाध्यक्ष पर विनंती करूँ छूँ के सौराष्ट्रना घना बदा लोग अलग अलग गाम में दरेक ज्ञातिना लोग अँ वसे सूरत में सौ सौराष्ट्रवासी अने सूरतवासी आदरणीय नरेन्द्र भाई मोदी साहेब नेतृत्व में 7 तारीखे जे मतदान थानू है भारतीय जनता पार्टी ने मत आपे अपील करने कोई विरोध है नहीं बधा साथ नहीं कोई कोई सांभो एक मिनट मीडिया ने अटकावानो विषय नहीं। सांजे पण हूँ आमंत्रण आपू छू बधा पधारजो साथे भोजन करीशू अने आखो कार्यक्रम ने लाइव करशू। सांजनो मारा तरफथी पार्टीना उपाध्यक्ष तरीके आपने अत्यारे कोई सांभळो सांभळो एक मिनिट अत्यारे कोई मीटिंग ज नथी। बधा लोकोने दरेक ज्ञातिना कोई एक समाजना नथी दरेक ज्ञातिना लोकोने सांभळो। राजकोट लोकसभामांथी वसता दरेक ज्ञाति समुदायना लोकोने
શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજું કોઈ મીટિંગ નું આયોજન ના, બધી જ્ઞાતિના લોકો છે, કોઈ આગેવાનો શક્તિ પ્રદર્શન છે જ નહીં, બધાને મળવા માટેનો કાર્યક્રમ છે, ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને, આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે, આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા, અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે, અને રાજકોટથી પણ, અને હું પણ 2012થી ચૂંટણી લડું છું, દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ, અને આ અમારી આગેવાનોની પરંપરા હોય છે, અને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે, ને આ તો વર્ષોની પરંપરા છે, દરેક જ્ઞાતિના લોકો 18 વર્ણ, જે મેં કીધું એમ, રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના છે. તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જ કોંગ્રેસ અને આપનું પણ, અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી હશે, અમે તો છેલ્લા 10 દિવસ પહેલાંનું આ પ્લાનિંગ કર્યું હતું, અને વર્ષોથી અમારી, મેં કીધું એમ, પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે, ચૂંટણીનું પર્વ છે, બધાનો એનો અધિકાર છે, એમની વાત એ કરશે, અમારી વાત અમે કરશું. તમારી બાજુમાં આયોજન કરવાનું તાત્પર્ય શું? મેં કીધું એમ, દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે, અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે થનગને છે, એની અપીલ કરવા માટે આવ્યા છીએ. આગળ જાણકારી કે લઈ બને રહે, દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક. જય હિન્દ, જય ભારત.